નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે એક બે વાક્યના જે પ્રશ્નો છે એની ચર્ચા કરવાની છે અગાઉનો જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે બહુ વિકલ્પી એટલે કે જે ઓએમઆર કહીએ એવા આપણે ચાર વિકલ્પોવાળા વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરી હતી યુનિટ નંબર ત્રણ આપણે શરૂ છે રિવિઝન જેનું નામ છે માંગ અંગ્રેજીમાં ડિમાન્ડ કહેવાય ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર યુનિટ નંબર ત્રણ માંગનું રિવિઝન આપણે કરી રહ્યા છીએ અને અગાઉના લેક્ચરમાં આપણે વિકલ્પો જોયા હતા આજના આ વિડીયો લેક્ચરમાં એક માર્કના જે પ્રશ્નો પૂછાય છે વિભાગ બીમાં એની ચર્ચા કરવાની છે તો ચાલો આપણે એ શરૂ કરીએ સૌ પ્રથમ પ્રશ્ન માંગ એટલે શું માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એને આપણે માંગ કહી શકીએ યાદ રાખજો માંગનો ખાસ અગત્યનો પ્રશ્ન માંગ એટલે શું માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળ હોય ચોક્કસ સમય હોય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા પણ હોય શક્તિ પણ હોય અને તૈયારી પણ હોય ખાલી ઈચ્છા હોય પણ શક્તિ ન હોય આપણે વાત કરી હતી જ્યારે આ યુનિટ શરૂ કર્યું ત્યારે કે ફોર વ્હીલ લેવી કોને ન હોય બધાને એમ થાય કે હું ફોર વ્હીલ લઈને સ્કૂલે જાઉં ઈચ્છા બધાને હોય પણ શક્તિ હોય નહીં એટલે કે પૈસા હોતા નથી ઘણા પાસે ઈચ્છાય હોય શક્તિ હોય પણ સ્વભાવ એવો હોય કંજૂસનો પણ તૈયારી હોય નહીં આમ માંગ એટલે ઈચ્છા શક્તિ અને ખરીદવાની તૈયારી આ ત્રણેય વસ્તુ હોય એને માંગ કહી શકાય આ સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે બીજો એક પ્રશ્ન માંગની આવક સાપેક્ષતા એટલે શું ફરીવાર માંગની આવક સાપેક્ષતા એટલે શું વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારોના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે ફરીવાર માંગની આવક સાપેક્ષતા એટલે શું વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું તો કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં હવે અવેજી વસ્તુને કોને કહેવાય અગાઉના આપણે લેક્ચરમાં અથવા જ્યારે યુનિટ જોયું તે જોયું હતું પૂરક વસ્તુ કોને કહેવાય અને અવેજી વસ્તુ કોને કહેવાય માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ એને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહી શકીએ છીએ માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને ફરીવાર માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને તો કે માંગનું વિસ્તરણ અને સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતા શક્ય બને છે માંગનું વિસ્તરણ અને સંકોચન ક્યારે શક્ય બને છે માંગનું વિસ્તરણ અને સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ફેરફાર થતા શક્ય બને છે ત્યારબાદ માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને છે માંગમાં વધારો ઘટાડો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને માંગમાં વધારો ઘટાડો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે એમ કહી શકાય ત્યાર પછીનો પ્રશ્ન માંગનો નિયમ નિયમ કહેવાય માંગનો નિયમ શરતી નિયમ કહેવાય માંગનો નિયમ આપણે હતું કે માંગનો નિયમ એ શરતી નિયમ છે તો કેમ એને શરતી નિયમ તમે કહી શકો તો કે માંગનો નિયમ શરતી નિયમ કહેવાય કારણ કે તે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી એટલા માટે એમ કહી શકાય કે માંગનો નિયમ છે એ શરતી નિયમ છે શરતો હોય તો જ થાય ત્યાર પછી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે શું વસ્તુઓ જેની કિંમત ઘણી ઊંચી હોય અને સામાન્ય રીતે પૈસાદાર લોકો તેનો વપરાશ કરતા હોય જેવી કે મોંઘી દાટ કાર મોંઘા દાટ કરેણા મોબાઈલ ફોન વગેરે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ કહેવામાં આવે છે ફરીવાર પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું વસ્તુઓ જેની કિંમત ઘણી ઊંચી હોય અને સામાન્ય રીતે પૈસાદાર લોકો તેનો વપરાશ કરતા હોય જેવી કે મોંઘી દાટ કાર મોંઘા દાટ કરેણા મોબાઈલ ફોન વગેરે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ કહેવામાં આવે છે ગિફન વસ્તુઓ સર રોબર્ટ ગિફનના નામ પરથી ફરી વાર જો ગિફન વસ્તુઓ એટલે શું આપણને એમ પી પ્રશ્ન છે ગિફન વસ્તુઓ તમે કોને કહો બીજા અર્થમાં કેવું હોય તો એને હલકા પ્રકારની વસ્તુ કહેવાય ગિફન વસ્તુ એટલે શું સર રોબર્ટ ગિફનના નામ પરથી પ્રસિદ્ધ ગિફન વસ્તુ એટલે હલકા પ્રકારની એવી વસ્તુ કે જેની કિંમત ઘટે તો તેની માંગનું વિસ્તરણ નહીં પણ સંકોચન થાય એને આપણે ગિફન પ્રકારની વસ્તુ કહી શકીએ એમ કહી શકાય વ્યક્તિગત માંગ કોને કહેવાય કોઈ એક વ્યક્તિ કાઉસમાં ગ્રાહક વ્યક્તિગત માંગ એટલે શું કોઈ એક વ્યક્તિ કાઉન્સમાં ગ્રાહક કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે બજારમાં બજાર માંગ એટલે શું તમામ વ્યક્તિઓ એટલે કે ગ્રાહકો કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે ફરીવાર બજાર માંગ એટલે શું તમામ વ્યક્તિઓ કાઉસમાં ગ્રાહકો કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ ફરીવાર માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો પ્રમાણાત્મક માંગની મૂલ્ય સાપેક્ષતા કહી શકાય માંગ સર્જનના પરિબળો જણાવો માંગ સર્જનના કેટલા પરિબળો છે કયા કયા એમ પણ પ્રશ્ન પૂછી શકાય તો કે માંગ સર્જનના છ પરિબળો છે પેલું ચોક્કસ સમય બીજું ચોક્કસ કિંમત ખરીદવાની ઈચ્છા શક્તિ નાણું અને તૈયારી આમ પાંચ જ કહી શકાય અહીંયા થોડીક ભૂલ છે છ પરિબળો લખાઈ ગયા પણ માંગ સર્જનના આમ મુખ્ય પાંચ થાય એક ચોક્કસ સમય બીજું ચોક્કસ કિંમત ખરીદવાની ઈચ્છા શક્તિ કે નાણું અને પાંચમું એની તૈયારી વસ્તુની માંગને અસર કરતા પરિબળો ક્યાં છે વસ્તુની માંગને અસર કરતા પરિબળો આ મુજબ છે પહેલું છે વસ્તુની માંગને અસર કરતા પરિબળો જણાવો વસ્તુની માંગને અસર કરતા પરિબળો આ મુજબ છે વસ્તુની કિંમત બીજું વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિ ગ્રાહકની આવક વ્યક્તિઓની સંખ્યા સંબંધિત અવેજી કે પૂરક વસ્તુઓની કિંમત અને ભવિષ્યની કિંમતો અંગેની અટકળો ત્યાર પછીનો પ્રશ્ન માંગ વિધેય શું દર્શાવે છે માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ દર્શાવે છે ફરીવાર માંગ વિધેય શું દર્શાવે છે માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણ સંબંધ દર્શાવે છે માંગનો નિયમ લખો આઈએમપી એમપી કેમ કેમકે માંગ ઉપર જ આખું યુનિટ છે ડિમાન્ડ માંગનો નિયમ લખો જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં વધારો થાય છે એમ કહી શકાય ફરી વાર માંગનો નિયમ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની માંગમાં ઘટાડો થાય છે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો તેની માંગમાં વધારો થાય છે બીજું એમ કહેવાય કે આ વસ્તુ વ્યસ્ત સંબંધ હોય એને આપણે માંગનો નિયમ કહી શકીએ ત્યાર પછી વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ કયા બે કારણોથી સમજી શકાય વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ આ બે કારણોથી સમજી શકાય પહેલું કારણ છે આવક અસર અને બીજું કારણ છે અવેજી અસર વસ્તુની કિંમત અને માંગ વચ્ચે જે વ્યસ્ત સંબંધ બંધાય છે એની પાછળ એક એની આવકની અસર થાય અને અવેજી વસ્તુઓ જે છે એની અસર થતી હોય છે આઈએમપી પ્રશ્ન માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો આ એક આઈએમપી પ્રશ્ન છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો જણાવો માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો આ મુજબ છે સાપેક્ષ માંગ અને ચોથું મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમું મૂલ્ય અનપેક્ષ માંગ એમ પાંચ પ્રકાર જે છે એ પાડવામાં આવ્યા પછીનો પ્રશ્ન પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી છે ફરીવાર પ્રશ્ન વાંચીએ છીએ પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં કયા પ્રકારની માંગનો ખ્યાલ ઉપયોગી બને છે તો કે પૂર્ણ હરીફાઈના બજારની સમજૂતીમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો ખ્યાલ એ ઉપયોગી સાબિત થાય છે એમ કહી શકાય ઈ પી બરાબર જીરોનું અર્થઘટન લખો ઈ પી બરાબર શૂન્ય અથવા જીરો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ દર્શાવે છે અહીં વસ્તુની કિંમતમાં ફેરફાર થતા તેની માંગ સ્થિર રહે છે એમ કહી શકાય ત્યારબાદ કિંમત અને માંગમાં થતા ફેરફારો એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોય તો વસ્તુની માંગ અંગે શું કહેશો કિંમત અને માંગમાં થતા ફેરફારો એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોય તો વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેમ કહેવાય કિંમત અને માંગમાં થતા ફેરફારો એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોય તો વસ્તુની માંગ અંગે શું કહેશો તો કે કિંમત અને માંગમાં થતા ફેરફારો એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોય તો વસ્તુની માંગ એકમ મૂલ્ય સાપેક્ષ છે એમ કહેવાય નકારાત્મક આવક સાપેક્ષ માંગ કોને કહેવાય જો આ ખૂબ અગત્યનું છે નકારાત્મક આવક સાપેક્ષ માંગ એટલે શું ગ્રાહકની આવકમાં વધારો ઘટાડો થવા છતાં વસ્તુની માંગમાં ઘટાડો વધારો થાય તો તેની વસ્તુની માંગ નકારાત્મક આવક સાપેક્ષ છે ગ્રાહકની આવકમાં વધારો ઘટાડો થતા વસ્તુની માંગમાં ઘટાડો વધારો થાય તો તેવી વસ્તુની માંગ નકારાત્મક માંગ છે એમ કહી શકાય મૂલ્ય સાપેક્ષતા માપવાની ટકાવારીનું સૂત્ર જણાવો મૂલ્ય સાપેક્ષતા જે માપવામાં આવે છે એ ટકાવારી દ્વારા કેવી રીતે માપી શકાય એનું સૂત્ર જણાવો મૂલ્ય સાપેક્ષતા માપવાની ટકાવારીનું સૂત્ર નીચે મુજબ છે ઈ બરાબર વસ્તુ એક્સની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુ એક્સની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ જણાવો ફરી મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ જણાવો મૂલ્ય સાપેક્ષતા માપવાની ત્રણ પદ્ધતિઓ છે ગુણોત્તરની રીત કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત ફરીવાર મૂલ્ય સાપેક્ષતાના માપવાની પદ્ધતિઓ જણાવો એ ગુણોત્તરની રીત કુલ ખર્ચની રીત અને ત્રી ભૌમિતિક રીત માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર જણાવો એમાં એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર નીચે વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ત્યાર પછીનો પ્રશ્ન માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન કેમ મૂકવામાં આવે છે માંગર તેનો જવાબ છે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઢળતી હોવાથી માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે ફરીવાર માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન કેમ મૂકવામાં આવે છે માંગ રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઢળતી હોવાથી માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન મૂકવામાં આવે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એક થી ઓછું હોય તો તેને કયા પ્રકારની માંગ કહે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એક થી ઓછું હોય તો તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે એમ કહી શકાય રેફ્રિજરેટરની માંગ કેવી હોય છે રેફ્રિજરેટર એટલે આપણે જેને ફ્રીજ કહીએ રેફ્રિજરેટર ની માંગ કેવી હોય છે રેફ્રિજરેટરની માંગ મૂલ્ય સાપેક્ષ હોય છે મીઠાની માંગનો પ્રકાર જણાવો મીઠાની માંગનો ત્યાર પછી જો એ અને બી વસ્તુઓ એકબીજાની પૂરક હોય જો એ અને બી વસ્તુઓ એકબીજાની પૂરક હોય તો પ્રતિમૂલ્ય સાપેક્ષતા કેવી મળશે જો અને વસ્તુઓ એકબીજાની પૂરક હોય તો સાપેક્ષતા કેવી મળશે જો એ અને બી વસ્તુઓ એકબીજાની પૂરક હોય તો પ્રતિમૂલ્ય સાપેક્ષતા ઋણ મળશે જ્યારે ઈ બરાબર ઝીરો હોય તો વસ્તુની માંગનો પ્રકાર કેવો હોય તો કે ઈપી બરાબર ઝીરો હોય તો વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય એમ કહી શકાય પ્રશ્ન માંગમાં વધારો અને માંગના વિસ્તરણ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો માંગમાં વધારો અને માંગના વિસ્તરણ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો કિંમત સ્થિર રહે અને માંગ વધે તો તે માંગનો વધારો છે જ્યારે કિંમત ઘટતા માંગ વધે તો તે માંગનું વિસ્તરણ કહેવાય માંગનું સંકોચન એટલે શું વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં થતા ઘટાડાને માંગનું સંકોચન કહે છે માંગનું સંકોચન એટલે શું વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં થતા ઘટાડાને માંગનું સંકોચન કહે છે માંગનો માંગનો વધારો વધારો વ્યાખ્યાયિત કરો જે છે એને વ્યાખ્યાયિત કરવાનું હોય તો કઈ રીતે કરી શકો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થતા માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે ફરીવાર માંગનો વધારો વ્યાખ્યાયિત કરો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થતા માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે કયા પ્રકારના પછીનો અને છેલ્લો પ્રશ્ન આપણો કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે ફરીવાર કયા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન યુનિટ નંબર માંગના આપની સમક્ષ રિવિઝન રૂપે રજૂ કર્યા છે અગાઉના વિડીયો લેક્ચરમાં વિકલ્પો હતા આ બધા વિદ્યાર્થી મિત્રો છે આ જે ચોત્રીસ પ્રશ્નો છે એ ચોત્રીસ પ્રશ્નો છે એનો પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે પાકા કરવાના છે અને એ લખીને ફોટા પાડીને ગ્રુપમાં મોકલવાના છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ પ્રશ્નો પાકા કરી લેજો હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ચોથા યુનિટના વિકલ્પો સાથે મળશું આભાર